રાજકોટના સોની બજારમાં અગાઉ અનેક મોટી લૂંટની ઘટનાઓ બની ચૂકી છે. એ તમામ ગુનાઓને ભેદ ઉકેલવા માટે પોલીસની સફળતા મળી છે, પરંતુ એ સફળતાનો શ્રેય સીસીટીવી કેમેરાને જ જાય છે. ત્યારે સોની બજારમાં સરકાર અને વેપારીઓ સાથે મળીને નાણાં રોકીને સીસીટીવી કેમેરા લગાડવા માટેનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે, પરંતુ કેટલાક વેપારીઓની ઢીલી નીતિને કારણે આ પ્રોજેક્ટનું બાળમરણ થયું છે. આખરે વેપારીઓની આ ઢીલી નીતિના કારણે ભોગવવાનો વારો પણ વેપારીઓને જ આવ્યો છે. અને અમારા ઈચ્છા એ છે કે જે વિસ્તારમાં, જે ખાસ કરીને સોની બજાર વિસ્તારમાં, તો આ રીતે બધા એક જવાબદારીપૂર્વક આપણે સીસીટીવી રાખવામાં આવે તો એ વધુ ગુના બનતા અટકે અને જે બને એને ડિટેક્ટ કરવામાં પણ મોટી સફળતા આપણે પોલીસને મળે તેમ છે. એ ઉપરાંત પણ આપણે સરકાર તરીકે પણ આપણે એ 50 જેટલા જગ્યાઓને આઈડેન્ટિફાઈ કરેલા છે ટ્રાફિકને દૃષ્ટિએ, ક્રાઇમને દૃષ્ટિએ, અને એન્ટ્રી એન્ડ એક્ઝિટ પોઈન્ટ જે શહેરમાં હોય છે એને દૃષ્ટિએ આપણે ઘણી બધી સ્ટડી કરી એને 50 પોઈન્ટ જેટલા, 50 લોકેશન્સ નક્કી કરેલ છે. આપણે જે BRTS રોડ છે, 150 ફૂટ રિંગ રોડ ઉપર, એ રોડ ઉપર કોર્પોરેશને કંઈ સીસીટીવી મૂકવાની પહેલ કરી હતી અને એમાં પણ આપણે પોલીસ સાથે મળીને એક જોઈન્ટ વેન્ચર, ખાસ કરીને જે 150 ફૂટ રિંગ રોડ ઉપર જ્યાં BRTSની જે છે એ ચાલે છે, ત્યાં આપણે ટૂંક સમયમાં એ પણ ટેન્ડર સ્ટેજ ઉપર છે તો એ પણ અમલીકરણ કરવામાં અમને પ્રયત્નશીલ છે. જો કે આ પ્રોજેક્ટ પાર નહીં પાડતા કેટલાક વેપારીઓ દ્વારા પોતાના જ ખર્ચે સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા હતા, તેમ છતાં લૂંટની ઘટનાઓને બનતી જાય છે, જેમાં લૂંટેરાઓ પોતાનો ચહેરો છુપાવીને કે લૂંટ મચાવી જાય છે. જો કે પોલીસ પણ આ તમામ વેપારીઓ સાથે મીટિંગ કરી સ્પષ્ટ કર્યું હતું કે જ્યાં સુધી વેપારીઓ પણ પોતાની રીતે સલામતી પગલાં નહીં લે ત્યાં સુધી આવી ઘટનાઓ બનતી જ રહેશે. પહેલાં તો તમારી દુકાનની અંદર જે પણ વ્યક્તિ આવે, જેને આવો રૂમાલ બાંધ્યો હોય, ટોપી ભાઈ પહેરી હોય, એને તમે કહી દો ભાઈ રૂમાલને ટોપી બાંધીને કાઢી નાખો, સ્પષ્ટ તમારો ચહેરો દેખાવો જોઈએ. આજે એ ભાઈને જ્યાં ત્યાં લૂંટ થઈ, એ ભાઈને ત્યાં બે જણા રૂમાલ બાંધી, માથે કાળા ચશ્મા પહેરી, માથે ટોપી પહેરી અને આવ્યા હતા. આજે એ વ્યક્તિને લઈ અને એ ભાઈની સામે મૂકીને તો એને ખબર નથી પડે એમ કે આ મને લૂંટવાવાળા આ હતા કે બીજા હતા. પછી જ એને દુકાનની અંદર માલ બતાવવાનું શરૂ કરો. માલ બતાવતા પહેલા એક બોક્સ બતાવો, એક બોક્સ અંદર મૂકો, બધા બોક્સનું અહીંયા કને ઢગલો ન કરવો જોઈએ, જેના કારણે એ લોકો ફાવી જાય અથવા તો ચોરવામાં સફળ થાય. અમારી પણ બેદરકારી છે એ 100% વાત છે. સીસીટીવી કેમેરા જો આજે હોય તો બજારની અંદર કોણ માણસ ક્યાં જાય છે, શું કરે છે, કેવી રીતની એની હિલચાલ છે, એ પોલીસ તંત્ર તમામ વસ્તુ પર ધ્યાન રાખી શકે. પણ અમારા જ લોકોએ આનો વિરોધ કરી અને આ સારા પ્રોજેક્ટના હવનમાં અટકા નાખી અને આ બધું બંધ કરાવ્યું, એમાં અમે બીજાને શું દોષનો ટોપલો આપી શકીએ. વેપારીઓની મહામૂલી મૂડી અને દાગીનાઓને સચવાય તે માટે પોલીસ સીસીટીવી કેમેરાનો પ્રોજેક્ટ બનાવ્યો હતો, પરંતુ કેટલાક વેપારીઓ નાણાં આપવા માટે તૈયાર નહોતા, જેથી લૂંટની ઘટના બને છે અને આખરે દોષનો ટોપલો પોલીસ પર ઢોળવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન.